પ્રવાહની પહેલી વિગત તરીકે ધ્યાનમાં લીધેલી છે એટલે કે નફા નુકસાન ખાતું નાણાકીય પત્રકનો પ્રથમ ભાગ ત્યાર પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર જે ચાલુ મિલકત અને ચાલુ દેવા આ બે સંદર્ભમાં આપણે વિચારેલ છે ત્યાર પછી રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ જેમાં કાયમી મિલકત અને રોકાણ એટલે કે મિલકત બાજુની વિગત ધ્યાનમાં લેવાની હોય છે અને ત્યારબાદ સૌથી અંતે જો અહીંયા છે તો એ છે જવાબદારી બાજુની વિગત જવાબદારી બાજુની વિગતમાં જોઈએ તો શેરમૂડી અનામત છે એ રોકડમાં આવતી વિગત નથી ફરીથી કહું છું અનામત એ એક પ્રકારની નફાની ફાળવણી છે માટે નફાની ફાળવણી છે એટલા માટે એને નફા નુકસાન ખાતાના પત્રક સાથે આપણે ધ્યાનમાં લેવાનું છે અને અનામત ખાતે લઈ જવાતી રકમ એ વિગત આપણે નફા નુકસાન ખાતાના પત્રક સાથે ધ્યાનમાં લીધેલી જ છે માટે સર્વેયુ તૈયાર કર સર્વેના ભાગમાં જો આપણે બીજી વિગત જોઈએ અનામતની વિગત એ અનામતની વિગત કામગીરીમાં પ્રાપ્ત થતા રોકડ પ્રવાહમાં ધ્યાનમાં લીધેલી છે ત્યારબાદની વિગત છે લાંબા ગાળાની લોન લાંબા ગાળાની લોન અને શેરમૂડી આ બે બાબત જવાબદારીના સંદર્ભમાં આવે કેમ તો કે શેરમૂડી એ શેરહોલ્ડર પ્રત્યેની જવાબદારી છે જ્યારે લાંબા ગાળાની લોન એ ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી છે ચાલુ જવાબદારી એ ધંધાકીય કામગીરી સાથે સંબંધિત છે માટે આપણે એને કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ જેના સંદર્ભમાં આપણે કાર્યશીલ મૂડીના ફેરફાર તરીકે ધ્યાનમાં ઓલરેડી લીધેલી જ છે એટલે કે અહીં આપણે બે જ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે શેરમૂડી અને લાંબા ગાળાની લોન શેરમૂડી એ શેરહોલ્ડર પ્રત્યેની જવાબદારી લાંબા ગાળાની લોન એ ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી આ બંને જવાબદારી જો નાણાકીય પ્રવૃત્તિના સંદર્ભમાં વિચારીએ તો કઈ દ્રષ્ટિએ મૂલવી શકાય જો અહીંયા આપણે રોકાણ કરવાનું છે પણ રોકાણ માટે મળતી રકમ એટલે કે નાણાંની પ્રાપ્તિ એટલે કે નાણાકીય પ્રવૃત્તિ એ શેરમૂડી અને લાંબા ગાળાની લોન દ્વારા પ્રાપ્ત થાય છે શેરમૂડી અને લાંબા ગાળાની લોન દ્વારા નાણાકીય પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી રકમ છે જો કંપની નવા શેર બહાર પાડશે તો કંપનીને રોકડની પ્રાપ્તિ થશે એટલે કે શેર બહાર પાડે જેને કારણે શેરહોલ્ડર પ્રત્યેની જવાબદારી વધે છે શેરહોલ્ડરને ભવિષ્યમાં એટલી રકમ ચૂકવવાની વધે છે એટલે જ્યારે કંપની શેર બહાર પાડશે ત્યારે જવાબદારીમાં વધારો થાય અને જવાબદારીમાં વધારો થાય ત્યારે શેરમૂડી દ્વારા રકમ આપણને પ્રાપ્ત થાય છે જવાબદારીમાં વધારો થાય એટલે રોકડની પ્રાપ્તિ થાય રોકડની જો પ્રાપ્તિ થાય એટલે આપણે એ ઉમેરવાની વિગત થશે અને જ્યારે કંપની શેર બાયબેક કરે અથવા પ્રેફરન્સ શેર મૂડીની રકમ પરત કરે તો એ સંદર્ભની અંદર શેર બહાર પાડેલી રકમ સોરી શેર પરત કરતી રકમ અથવા પ્રેફરન્સ શેર મૂડીની પરત થતી રકમ આ બંને સંજોગોની અંદર કંપનીની જવાબદારીમાં ઘટાડો થશે જવાબદારીમાં ઘટાડો એટલે કે રોકડની ચૂકવણી કંપની શેરહોલ્ડરને રકમ પરત કરશે રોકડની ચૂકવણી કરશે રોકડ ઘટશે એટલે આપણે રકમ બાદ કરવાની થશે આમ જ્યારે આપણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીએ છીએ ત્યારે આ બાબત ખાસ યાદ રાખવાની છે કે રોકડની પ્રાપ્તિ થાય છે કે રોકડ ચૂકવાય છે એ જ બાબતના સંદર્ભની અંદર આપણે ત્રણ પાર્ટની અંદર રોકડ પ્રવાહ પત્રક તૈયાર થશે સૌ પ્રથમ પાર્ટ છે કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ જેને આપણે પહેલું નફા નુકસાન ખાતાની વિગત અને બીજું કાર્યશીલ મૂડીના ફેરફારની વિગત આ બે બાબતને ધ્યાનમાં રાખીને કેટલો ફેરફાર થાય છે તે દર્શાવવાની વિગત છે ત્યાર પછી છે રોકાણ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ જેને મિલકત સાથે સંબંધિત વિગત છે કંપની કઈ મિલકતની અંદર કેટલી રકમ રોકે છે જેને કારણે રોકડની જાવક થશે અને જો કંપની મિલકત વેચશે તો તેને રોકડની પ્રાપ્તિ થશે ત્યાર પછીની વિગત છે જવાબદારી બાજુની વિગત એટલે કે નાણાકીય પ્રવૃત્તિ કંપની આ રકમ ક્યાંથી મેળવે છે એ નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધિત વિગત છે જેમાં મુખ્યત્વે શેરમૂડી અને લાંબા ગાળાની લોન એટલે બે બાબત એવી છે કે જેના દ્વારા કંપની ફંડની એટલે કે ભંડોળની પ્રાપ્તિ કરે છે અને આ ભંડોળની ચૂકવણી પણ કરે છે તો આ બંને બાબત છે નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધિત છે એટલે કે ત્રીજો પાર્ટ થયો નાણાકીય પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ ફરીથી કહું છું મિત્રો પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ એટલે મળતો હોય એવું જરૂરી નહીં
ચૂકવાતી રકમ પણ અહીં ધ્યાનમાં લેવાય છે. કેમ? તો કે ચૂકવાતી રકમ બરાબર માઇનસ મળતી રકમ, બરાબર એ દ્રષ્ટિએ રોકડ પ્રવાહપત્રકને મૂલવવામાં આવે છે. તો એ સંદર્ભ ખાસ યાદ રાખજો, મળતી રકમ અને ચૂકવાતી રકમ, મળતી રકમ છે એ પ્લસ થશે, ચૂકવાતી રકમ માઇનસ થશે. ત્રણ પાર્ટની અંદર રોકડ પ્રવાહપત્રક તૈયાર થશે. ત્રણે ત્રણ પાર્ટમાંથી જે નેટ રકમ એટલે કે ચોખ્ખી રકમ આવશે એને આપણે અહીંયા 12મી કોલમમાં દર્શાવવામાં આવશે. અને ત્રણે ત્રણ પાર્ટની જે ચોખ્ખી રકમના સરવાળામાં શરૂઆતની રોકડ શિલક ઉમેરતા અંતની રોકડ શિલક મળી જાય છે, જે રોકડ પ્રવાહપત્રકનો આખો ફોર્મેટ થઈ ગયો છે. હિસાબી ધોરણ 3માં દર્શાવેલ છે. અને આ હિસાબી ધોરણ 3 સિવાયના ફોર્મેટની અંદર કોઈપણ કંપની પોતાના હિસાબો રજૂ કરી શકતી નથી, એ કંપની ધારાની પણ જોગવાઈ છે. ઓકે, હવે બીજી બે બાબત તમારા ધ્યાનમાં દોરી દઉં છું. હજી એક છે કરવેરાની ચૂકવણી અને કરવેરાની જોગવાઈ, અને બીજો પોઈન્ટ છે ડિવિડન્ડની ચૂકવણી અને ડિવિડન્ડની જોગવાઈ. મિત્રો, ડિવિડન્ડની જોગવાઈ જે આપણે અહીંયા કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહના સંદર્ભમાં નફા નુકસાન ખાતાની વિગત તરીકે ડિવિડન્ડની જોગવાઈ અને કરવેરાની જોગવાઈ નફા નુકસાન ખાતામાં આપણે ઓલરેડી દર્શાવેલી હોય છે, જે આપણે ફરીથી ઉમેરીએ છીએ. હવે કરવેરાની જોગવાઈ એ કંપનીની આવક ઉપર ચૂકવાતી રકમ છે. કરવેરા એ કંપનીની આવક પર ચૂકવાતો વેરો છે, અને કંપનીની આવક એ કંપનીની ધંધાકીય કામગીરી સાથે સંબંધિત વિગત છે. માટે કરવેરાની જોગવાઈ જે આપણે નફા નુકસાન ખાતાની વિગતમાં ઉમેરીએ છીએ, અને ખરેખર ચૂકવેલ કરવેરા અહીંથી બાદ કરવાના હોય છે. પણ ફરીથી કહું છું, કાર્યશીલ મૂડીના ફેરફાર તૈયાર થયા પછી એ રકમ બાદ થશે, બરાબર. બાદ શું? તો કે ચૂકવેલ કરવેરા અને કરવેરાની જોગવાઈ બંને બાબત અલગ છે. ચૂકવેલ કરવેરા એટલે કંપની દ્વારા ખરેખર ચૂકવાતી રકમ, કરવેરાની જોગવાઈ એટલે કંપનીએ કરવેરા ચૂકવવા માટે અલગ રાખેલી રકમ, જે કંપની ધારાની જોગવાઈ મુજબ ફરજિયાતપણે કરવેરા ચૂકવતા પહેલાં નફા નુકસાન ખાતે એ રકમ અલગ દર્શાવવી પડે છે, જે આપણે અહીંયા દર્શાવેલી છે. અને જ્યારે કરવેરા ચૂકવવામાં આવે છે ત્યારે ખરેખર ધંધાકીય કામગીરી સાથે સંબંધિત વિગત છે, ધંધાની પ્રવૃત્તિને કારણે કરવેરા ચૂકવવા પડે છે. માટે એ રકમ કામગીરીની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી રકમ સાથે સંબંધિત વિગત થઈ છે, એટલે કામગીરીમાંથી પ્રાપ્ત થતી રકમમાં ચૂકવેલ કરવેરા બાદ થાય. ફરીથી કહું, કરવેરાની જોગવાઈ અહીંયા ઉમેરવામાં આવે છે અને ચૂકવેલ કરવેરા બાદ કરવામાં આવે છે. આ બાબત ખાસ યાદ રાખજો, કરવેરાની જોગવાઈ અને ચૂકવેલ કરવેરાના સંદર્ભમાં, અને આ જ બાબત ડિવિડન્ડના સંદર્ભમાં પણ આપણે યાદ રાખવાની જરૂર છે. ડિવિડન્ડની જોગવાઈ એ શું છે? તો ડિવિડન્ડ એ શેરહોલ્ડરને ફાળવેલ નફાની રકમ છે. ફરીથી કહું છું, શેરહોલ્ડરને ફાળવેલ નફાની રકમ છે, જે રકમ ચૂકવાતી નથી, સૌ પ્રથમ જોગવાઈ કરવાની હોય છે. હવે ડિવિડન્ડની જોગવાઈ એ ડિવિડન્ડ કોને ચૂકવાય છે? ફરીથી કહું, ડિવિડન્ડ ચૂકવાય છે કોને? ડિવિડન્ડ ચૂકવાય છે અહીંયા શેરહોલ્ડરને, એટલે કે શેરમૂડીની રકમ પર ડિવિડન્ડ ચૂકવાય છે. શેરહોલ્ડરને ચૂકવાતી રકમ છે, નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધિત વિગત છે. માટે એ નાણાકીય પ્રવૃત્તિમાંથી એ રકમ બાદ કરવામાં આવે છે. ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય, કારણ કે નાણાકીય પ્રવૃત્તિ સાથે સંબંધિત વિગત છે. જ્યારે ડિવિડન્ડની જોગવાઈ એ નફાની ફાળવણી છે, માટે આપણે એને નફા નુકસાન ખાતાની બાકી સાથે સંબંધિત લીધેલ છે, બરાબર. ફરીથી એક વખત કહી દઉં, ડિવિડન્ડની જોગવાઈ એ નફાની ફાળવણી છે, માટે નફા નુકસાન ખાતાની વિગત તરીકે આપણે ઉમેરીએ છીએ. અને ચૂકવેલ ડિવિડન્ડ એ શેરહોલ્ડરને ચૂકવાય છે, નાણાકીય પ્રવૃત્તિના સંદર્ભમાં ચૂકવાય છે. માટે ચૂકવેલ ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાંથી એ રકમ બાદ થાય છે. ઓકે, રોકડ પ્રવાહપત્રકના સંદર્ભમાં જોઈએ તો એનું ફોર્મેટ એટલે કે હિસાબી ધોરણ 3 મુજબ અહીંયા આપણે મેં આ બાબતની ચર્ચા કરેલ છે. હવે રોકડ પ્રવાહપત્રકના સંદર્ભમાં ઉપયોગિતા વિશે આપણને દવે સાહેબ થોડીક માહિતી આપશે. નમસ્કાર મિત્રો, પોપટ સાહેબે આપણને ખૂબ જ સરસ રીતે હિસાબી ધોરણ 3 મુજબ
રોકડ પ્રવાહ પત્રક શા માટે તૈયાર કરવું જોઈએ, કેવી રીતે તૈયાર થાય છે અને કઈ કઈ બાબતો એમાં ધ્યાનમાં લેવાય છે તેની વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને કોઈપણ પ્રકારના બિનરોકડ હવાલા, કોઈપણ પ્રકારની જોગવાઈ અથવા તો જે બાબત ખરેખર રોકડ પ્રવાહને અસર કરતી નથી, આવી બાબતોને આપણે રોકડ પ્રવાહથી દૂર રાખીએ છીએ. હવે મિત્રો, આપણે જોઈએ કે રોકડ પ્રવાહ પત્રક બનાવવાથી ખરેખર ધંધાને કે ધંધાના માલિકોને શું લાભ મળે. સૌથી પહેલો લાભ આપણે જોઈએ તો રોકડનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે, એટલે કે ધંધામાં જે હેતુથી રોકડ આપણે એકત્રિત કરીએ છીએ એ હેતુથી જ રોકડનો વપરાશ પણ થાય, એટલે કે અયોગ્ય રીતે રોકડ જે છે એ વેડફાઈ ન જાય. આ ઉપરાંત આંતરિક નાણાકીય વ્યવસ્થા માટે, એટલે કે જ્યારે જે કોઈ કાર્ય માટે નાણાંની જરૂર પડે અને રોકડ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે, ત્યારે રોકડ પ્રવાહનું આયોજન પહેલાંથી પત્રક દ્વારા જો કરવામાં આવેલું હોય તો એ વ્યવસ્થા પણ આપણે ઉપયોગી રીતે પૂરી પાડી શકીએ. ધંધામાં કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન રોકડ આવક જાવકનું વલણ, જેને આપણે ટ્રેન્ડ કહીએ છીએ, એટલે કે રોકડ પ્રમાણમાં ઘટતી જાય છે કે રોકડ પ્રમાણસર વધતી જાય છે એ ટ્રેન્ડ કે વલણ જાણવું હોય તો પણ આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવવું જરૂરી બને છે. આ ઉપરાંત આપણે મૂડી બજેટ નામનું એક ચેપ્ટર જોઈએ છે, એ જ રીતે રોકડ અંદાજપત્ર પણ એક આવે છે. હિસાબી પદ્ધતિમાં રોકડ અંદાજપત્ર બનાવવાનો મુખ્ય હેતુ જે છે એ રોકડ ઉપર અંકુશ મૂકવાનો છે. તો રોકડ અંદાજપત્ર જે છે એ રોકડ અંદાજપત્રની માફક જ અંકુશ માટે પણ ઉપયોગી થાય છે, અને ભવિષ્યમાં જ્યારે વધુ નાણાકીય વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તો ભવિષ્યની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ રોકડ પ્રવાહ પત્રક આપણને ઉપયોગી બને છે. હવે મિત્રો, આપણે જોઈએ અંતમાં કે રોકડ પ્રવાહ પત્રકના આટલા બધા વિશિષ્ટ લાભ હોવા છતાં એમાં કોઈ ખામીઓ કે ત્રુટીઓ તો ચોક્કસપણે જોવા મળે છે, જે ખામીઓ આપણે સ્ક્રીન ઉપર જોઈશું. તો રોકડ પ્રવાહ પત્રકની જે મુખ્ય મર્યાદાઓ છે એમાં સૌથી પ્રથમ દર્શાવેલ રોકડ સિલક સાચી પ્રવાહી સ્થિતિ દર્શાવતું નથી. પોપટ સાહેબે આપણને ખૂબ સરસ રીતે જવાબદારીનો એક દ્રષ્ટિકોણ સમજાવ્યો કે ઇક્વિટી શેર મૂડી બહાર પાડવામાં આવે તો ઇક્વિટી શેર મૂડીથી આપણી રોકડ આવક વધે છે, એટલે આપણી સિલક ત્યારે વધશે. પરંતુ જો એ જ ઇક્વિટી શેર મૂડીમાંથી મળેલી રોકડ મિલકત ખરીદવા પાછળ ખર્ચાઈ જશે તો તુરત જ આ વધેલી સિલક છે તરત જ ઘટાડા સ્વરૂપે પણ જોઈ શકાય, એટલે કે એ સ્થિતિ આપણને સાચું માર્ગદર્શન પૂરું પાડતું નથી. આ ઉપરાંત નફાકારકતા અંગે પણ કોઈ ખ્યાલ જે છે રોકડ પ્રવાહ આપતો નથી, જે તમને ભંડોળ પ્રવાહ પત્રક જ આપી શકે છે. હવે આ એક વિસંવાદિતા એવી છે, ક્યારેક ધંધામાં નફો 50,000 હોય પણ હાથ ઉપર રોકડ સિલક શૂન્ય હોય, અને એનાથી વિપરીત પરિસ્થિતિમાં ક્યારેક એવું પણ બને કે તમારી પાસે રોકડ 50,000 રૂપિયા સિલક બતાવતી હોય પણ ધંધામાં નફો શૂન્ય હોય. તો રોકડ પ્રવાહ પત્રકમાં નફાકારકતા અંગે કોઈ સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાતો નથી. ભંડોળ પ્રવાહ પત્રકનું સ્થાન રોકડ પ્રવાહ પત્રક ક્યારેય મિત્રો ન લઈ શકે, કારણ કે ભંડોળ પ્રવાહ પત્રક જે છે એ લાંબા ગાળા માટેની નાણાકીય યોજનાઓને મૂર્તિમંત કરતો એક હિસાબ છે, જ્યારે રોકડ પ્રવાહ પત્રક જે છે એ ટૂંકા ગાળા માટે જ ઉપયોગી બને છે. તો મિત્રો, હું ડૉક્ટર કમલેશભાઈ દવે અને મારી સાથે પધારેલ શ્રી કેતનભાઈ પોપટ, અમે બંને મિત્રોએ રોકડ પ્રવાહ પત્રક અંગેની જે કોઈ માહિતી આપેલી છે એ ઉપરથી અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે મિત્રોને રોકડ પ્રવાહ પત્રક અંગે પૂરતી માહિતી પ્રાપ્ત થયેલી હશે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. રોકડ પ્રવાહ પત્રક અંગેના હવે પછીના આપણા આ સંધાન પ્રોગ્રામમાં આપણે ફરીથી મળશું, અને ત્યારે મિત્રો ફરીથી રોકડ પ્રવાહ પત્રકની કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થશું, એટલે કે એ વખતે આપણે રોકડ પ્રવાહ પત્રકના દાખલાઓ પણ ગણશું, જેથી કરીને દરેકે દરેક હેડિંગ અંગેનો આપણને ખ્યાલ જે છે એ સ્પષ્ટ થાય. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના આ સંધાન પ્રોગ્રામમાં આજના 22ના એકાઉન્ટન્સીના લેક્ચરમાં આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે SANDHAN.